नमस्कार। आगळ आपणे निवसन तंत्र माटे जीव विविधतानुं महत्व शुं छे तेना विशेनी चर्चा करेली हती। त्यार पछीनो मुद्दो छे जीव विविधतानी क्षति के नुकसानी। जीव विविधतानी क्षति के नुकसान। आमा पण उदाहरणों आंकड़ाकीय माहिती प्रदेशों नाम आवुं बधुं आवशे। वात करीए तो ज्यारे कोई नवी जातिओनो पृथ्वीना खजानामां उमेरो करवामां आवे, पृथ्वीना खजानामां मतलब के पृथ्वीनी जे आखी संपत्ति छे, जे तिजोरी छे, એની અંદર કોઈ ઉમેરો થાય જાતિ ઉદ્ભવ દ્વારા, એટલે કે નવી જ જાતિનું સર્જન થાય, તો કરવામાં આવે ત્યારે તે શંકાસ્પદ લાગે છે। એટલે કે કોઈ નવી જાતિ સર્જાશે તો એ નવી જાતિ કેવા પ્રકારની હશે, એના કારણે શું થશે, આ તે આવી બધી શંકાઓ છે એ ઉત્પન્ન થતી હોય છે। પરંતુ તેમના સતત નિરંતર નુકસાન વિશે કોઈ શંકા નથી। આજે કોઈ જાતિ જો પૃથ્વી ઉપર જન્મ લેશે, કોઈ નવી જ જાતિ, તો ભવિષ્યમાં એ જાતિના કારણે ફાયદો થશે કે નુકસાન, અથવા તો એ જાતિના કારણે જો સતત નિરંતર છે એ નુકસાની થતી હોય તો એનું આપણને કંઈ ત્યારે છે એ મગજમાં આવતું નથી। આપણા ગ્રહની જૈવિક સંપદા ખૂબ જ ઝડપથી ઘટી રહી છે અને આક્ષેપિત આંગળી સ્પષ્ટપણે માનવ પ્રવૃત્તિઓ તરફ ચિંધાઈ રહી છે। આ એક શરમજનક બાબત છે જે આપણે બધા જાણીએ છીએ કે આપણા ગ્રહ એટલે કે પૃથ્વી ઉપર જે પહેલાના સમયમાં જૈવ સંપત્તિ હતી એના પ્રમાણમાં અત્યારે ઘણી બધી ઓછી થઈ ગઈ છે। એ પછી સજીવોના નાશના કારણે, પરંતુ એની પાછળ જવાબદાર કોણ છે? આપણે પોતે, એટલે કે આપણી માનવીય જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓને કારણે દિવસે ને દિવસે પૃથ્વી ઉપર છે જૈવ સંપત્તિનો નાશ થતો રહ્યો છે। માનવીઓ દ્વારા ઉષ્ણ કટિબંધીય પ્રશાંત વિસ્તારના ઉદાહરણ આપ્યું છે, ઉષ્ણ કટિબંધીય પ્રશાંત વિસ્તારના બરફ આચ્છાદિત ટાપુ, બરફ આચ્છાદિત ટાપુ, તો આ જે વિસ્તારનું નામ આપ્યું છે એ વિસ્તારમાં પહેલા એટલે કે જ્યારે કોઈ એવી ખલેલવાળી પ્રવૃત્તિઓ ત્યાં ન હતી ત્યારે સારી એવી જૈવિક સંપદા જોવા મળતી, પરંતુ માનવીય પ્રવૃત્તિઓને કારણે આ વિસ્તારની અંદર એટલે કે મનુષ્યો ત્યાં રહેવા ગયા, એમનું વસાહતીકરણ થયું એટલે મનુષ્ય છે એ આ ટાપુની અંદર ધીમે ધીમે રહેવા લાગ્યા, તો પોતાના રહેણાંક વિસ્તારો વધારવાને કારણે ત્યાં ઘણી બધી જે સ્થાનિક પક્ષીઓની જાતો હતી એ નાશ પામી છે, જેમ કે 200 થી પણ વધારે જાતિઓ ત્યાંની સ્થાનિક પક્ષીઓ 200 થી વધારે જાતિઓ લુપ્ત થઈ ગઈ છે, લુપ્ત થઈ ગઈ છે। તો આટલી આપણને ખોટ આવી ને, કુદરતી આપણી જે જૈવ સંપત્તિ હતી એ વિસ્તાર, તો ત્યાં સ્થાનિક પક્ષીઓની 200 જાતિઓ પહેલાં હતી જ, પરંતુ માનવીય વસાહતને કારણે ત્યાં મનુષ્ય રહેવા આવ્યા એના કારણે વૃક્ષોનું ને એનું બધાનું પતન થયું, તો વૃક્ષો ઉપર રહેતા પક્ષીઓ અથવા આડકતરી રીતે પક્ષીઓને ખલેલ પહોંચી છે, જેના કારણે 200 થી પણ વધારે પક્ષીની જાતિઓ ત્યાં
લુપ્ત થઈ ગઈ છે, જે હવે અત્યારે જોવા મળતી નથી. IUCN રેડ લિસ્ટ 2004 ના દસ્તાવેજી પુરાવાઓ પ્રમાણે આ IUCN જે સંસ્થા છે, IUCN એનું આખું નામ છે ધ ઇન્ટરનેશનલ, એમાં લખી લેજો નથી આપ્યું, ધ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, આ એનું આખું નામ છે. તો આખું એક ઇન્ટરનેશનલ યુનિયન છે કે જે આવી બધી જાતિઓની માહિતી સંગ્રહી અને રાખતી હોય છે. તો IUCN ના રેડ લિસ્ટ પ્રમાણે, રેડ લિસ્ટ જોજો શબ્દ શું આપ્યો, રેડ ડેટા, રેડ લિસ્ટ, રેડ હંમેશા ડેન્જર જ્યાં હોય એના માટે રેડ કલર ઉપયોગમાં આવતો હોય છે. તો આ IUCN ની અંદર રેડ લિસ્ટ જે તૈયાર થતું હોય, એ રેડ લિસ્ટની અંદર આવી જ બધી જાતિઓ છે એ સમાયેલી હોય છે, એ જાતિઓના તમામ પ્રકારના પુરાવાઓ એમની અંદર હોય છે. તો IUCN રેડ લિસ્ટ 2004ના દસ્તાવેજી પુરાવા પ્રમાણે પાછલા 500 વર્ષો, રેડ લિસ્ટ 2004ના દસ્તાવેજ પ્રમાણે પાછલા 500 વર્ષોમાં 784 જાતિઓ લુપ્ત થઈ ગઈ છે, જેની અંદર 338 પૃષ્ઠવંશીઓ, 359 અપૃષ્ઠવંશીઓ અને 87 વનસ્પતિઓની જાતિઓનો સમાવેશ થાય છે. તો આટલી જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. એ આપણા માટે બહુ શરમજનક બાબત ગણાશે, એટલે આંકડાઓ છે એ ખાસ MCQ માટે યાદ રાખજો. તાજેતરની લુપ્ત જાતિઓના કેટલાક ઉદાહરણોની અંદર ડોડો, મોરેશિયસ જેને કહેવાય, ક્વેગા જે આફ્રિકાનું છે, થાઇલેસિન જે ઓસ્ટ્રેલિયાનું છે, સ્ટીલર સી કાપ બરોબર જે રશિયાની છે, અને વાઘની 3 ઉપજાતિઓ જેની અંદર બાલી, જાવાન અને કાસ્પિય, આ જે બધા હું નામ બોલ્યો એ બધા પ્રાણીઓ છે અલગ અલગ પ્રકારના. તમારે એના ફોટોગ્રાફ્સ જોવા હોય તો ગૂગલની અંદર સર્ચ કરજો એ નામ, એટલે એમના ફોટોગ્રાફ્સ તમને જોવા મળશે. તો એ જાતિઓ અત્યારે વર્તમાન સમયમાં લુપ્ત થઈ ગઈ છે તાજેતરના વર્ષોમાં. હમણાં છેલ્લા 20 વર્ષો જ માં 27 જાતિઓના અદ્રશ્ય થવાના સાક્ષી રહ્યા છે, એટલે કે છેલ્લા 20 વર્ષોની અંદર જ 27 જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. તો એવરેજ કાઢવા જઈએ તો દર વર્ષે 1.25 જેટલી જાતિઓ છે એ નાશ પામતી જાય છે. અહેવાલોનું કાળજીપૂર્વકનું આંકડાકીય પૃથ્થકરણ દર્શાવે છે કે સમગ્ર વર્ગકોનું વિલોપન એ યાદક્ષિત નથી. કોઈ પણ એક વર્ગના સજીવો છે અથવા તો આખો એક વર્ગ સીધો જ નાશ પામી જાય તો એ ત્વરિત ન હોય, રેન્ડમ ન હોય, યાદક્ષિત ન હોય, એ ધીમે ધીમે નાશ પામ્યો હોય. જેમ કે ઉભયજીવીઓ જેવા કેટલાક જૂથો લુપ્ત થવા માટે વધુ સંવેદનશીલ લાગે છે. ઘણા બધા જે પ્રાણીઓ લુપ્ત થઈ ગયા છે તેમાં સૌથી વધારે લુપ્ત થવાનો રેશિયો ઉભયજીવી પ્રાણીઓનો છે. તો આ મોટો વર્ગ છે ઉભયજીવી, એ એકસાથે નાશ પામે છે, એવું થવા પાછળના કોઈ ચોક્કસ કારણો હશે. લુપ્તતાના ભયાનક દ્રશ્યમાં ઉમેરો કરતા એ પણ હકીકત છે કે વિશ્વવ્યાપી 15,500 કરતાં પણ વધારે જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. એટલે કે અત્યારે આ જે આંકડો આપ્યો 15,500, આ એવા સજીવની સંખ્યા છે કે જે ભવિષ્યમાં લુપ્ત થઈ જશે,
અત્યારે ઓલરેડી એ લુપ્તતાને આરે છે, તલવારની અણી ઉપર છે એવું આપણે કહી શકીએ. જો આપણે સમજીશું નહીં, એમનું રક્ષણ નહીં કરીએ, તો આવનારા વર્ષોમાં છે આ જાતિઓ લુપ્ત થઈ જશે. વર્તમાન વિશ્વમાં બધી જ પક્ષી જાતિઓના 12%, બધી જ સસ્તન જાતિઓના 23%, બધી જ ઉભયજીવી જાતિઓના 32%, અને બધી જ અનાવૃત બીજધારીઓના 31% જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરે છે કે વિનાશના આરે આવીને ઊભી છે. જોજો આ બધી આંકડાકીય માહિતી ખાસ યાદ રાખજો. આ ખાલી આપણે મગજમાં બેસાડવાનું છે. તો શું કીધું, બધી જ પક્ષીની જાતિઓ જેટલી છે પૃથ્વી ઉપર એમાંથી 12%, પછી જેટલી સસ્તનની જાતિઓ છે એમાંથી 23%, પછી જેટલી ઉભયજીવીની જાતિઓ છે આખી પૃથ્વી ઉપર એમાંથી 32%, પછી જેટલી અનાવૃત બીજધારીની જાતિઓ છે પૃથ્વી ઉપર એમાંથી 31%. આજે બધા ટકાવારીના આંકડાઓ જે આપ્યા અલગ અલગ વર્ગના, એ અત્યારે લુપ્તતાને આરે આવીને ઊભી છે જાતિઓ. એટલે કે સસ્તન વર્ગ છે તો સસ્તન વર્ગના કુલ 100%માંથી 23% જાતિઓ એવી છે કે જે અત્યારે તલવારની અણી ઉપર છે. એટલે કે જો એનું આપણે સંરક્ષણ નહીં કરીએ તો એ આવનારા વર્ષોમાં નાશ પામી જશે. એ અત્યારે વિનાશના આરે આવીને ઊભી છે. પશ્ચિમી અહેવાલોના માધ્યમ દ્વારા પૃથ્વી પરના જીવનના ઇતિહાસના અભ્યાસ પરથી આપણે જાણ્યું છે કે જાતિઓનું મોટા પાયે થતું નુકસાન જે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ, તેવું અગાઉ મનુષ્ય જાતિના અવતરણ પહેલા પણ થયું છે. એટલે એવું નથી કે બધો આપણો જ વાંક છે. જ્યારે પૃથ્વી ઉપર મનુષ્ય જાતિ નહોતી, એ પહેલાની જે જાતિઓ હતી એ પણ ક્યાંક ને ક્યાંક લુપ્ત થઈ ગઈ છે કોઈ કુદરતી આફતોને કારણે. જેમ કે એનું બેસ્ટ એક્ઝામ્પલ વારંવાર આપણે લેતા હોઈએ છીએ, ડાયનોસોર. તો જે સમયે ડાયનોસોર હતા ત્યારે મનુષ્ય જાતિઓ હતી જ નહીં, અને ડાયનોસોરના અશ્મિઓ આપણને મળે છે. તો એ અશ્મિઓના અહેવાલ ઉપરથી આપણે એવું કહી શકીએ છીએ કે ઘણા બધા વર્ષો પહેલા આ જાતિ અસ્તિત્વ ધરાવતી હતી, પરંતુ વર્તમાન સમયમાં એ સંપૂર્ણ પૃથ્વી ઉપરથી નાશ પામી ગઈ છે. તો બધી જગ્યાએ આપણો વાંક નથી, પણ વર્તમાન સમયમાં જે જાતિઓ લુપ્ત થાય છે એમાં આપણો બહુ મોટો હાથ છે માનવીય પ્રવૃત્તિઓ. કુદરતી આફતો તો ક્યારેક ક્યારેક આવતી હોય છે અને એના કારણે નુકસાન થતું હોય છે, પણ એ કુદરત સામે પાછું ભરપાઈ કરી લેતું હોય છે કોઈ ને કોઈ અન્ય રીતથી. પરંતુ માનવીય પ્રવૃત્તિઓને કારણે ઝડપી નાશ થાય છે. જ્યારે કુદરતી આફતો જ્યારે આવવાની છે એ જ સમયે નાશ થવાનો છે, પરંતુ આપણી માનવીય પ્રવૃત્તિઓ પૃથ્વી ઉપર સતત ને સતત ચાલે છે. સામાન્ય આપણે રેસિડેન્શિયલ એરિયાઓ બનાવતા હોય, કન્સ્ટ્રક્શન કરતા હોય, તો ત્યાંની જે પહેલાં જમીન હતી ખેતી લાયક હોઈ શકે, અથવા તો કોઈ વેરાન હોઈ શકે, અથવા કોઈ જંગલ ટાઈપની એ જગ્યા હોઈ શકે. તો જ્યારે ત્યાં વનસ્પતિઓ હતી, ખેતી લાયક જગ્યા હતી, તો એના ઉપર ઘણા બધા સજીવો નભતા. પણ હવે આપણે એ બધું સાફ કરી અને ત્યાં આપણો રેસિડેન્શિયલ એરિયા બનાવીએ છીએ, તો એટલા વિસ્તાર પૂરતી જે જાતિઓ હતી એ બધી ત્યાંથી નાશ પામી જવાની છે. તો આવી બધી માનવીય પ્રવૃત્તિઓને કારણે સતત નાશ વધતો જાય છે. પરંતુ માનવના અવતરણ પહેલા પણ ક્યાંક ને ક્યાંક લુપ્તતાનો દર જોવા મળેલો છે. એવું આપણે કઈ રીતે કહી શકીએ છીએ, અશ્મિ નોંધણીથી. લાંબા સમય દરમિયાન, એટલે કે લગભગ 3 બિલિયન વર્ષ પહેલા, જ્યારથી પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ તથા વૈવિધ્યકરણ થયું છે, ત્યારથી આજ સુધી 5 વખત જાતિઓના સામૂહિક વિલોપનનો ઘટનાક્રમ થયો છે. શબ્દ સમજો, સામૂહિક વિલોપન. સામૂહિક વિલોપન એટલે એક સાથે કોઈ એક જાતનો સંપૂર્ણ નાશ થઈ જાય પૃથ્વી ઉપર, તો એને આપણે સામૂહિક વિલોપન કહીએ છીએ.
કે જ્યારથી પૃથ્વી ઉપર જીવન અસ્તિત્વમાં આવેલું છે ત્યારથી અત્યાર સુધી એવું 5 વખત બન્યું છે, 5 વખત બન્યું કે કોઈ જાતિ અથવા કોઈ આખો વર્ગ એક જ જાટકે સમૂહમાં છે વિલોપન પામી ગયો. તો આની પાછળ સામૂહિક વિલોપન પાછળ બહુ મોટું એવું કારણ છે, જવાબદાર હોઈ શકે. એટલે કે કોઈ એક પ્રાણી જે અન્ય પ્રાણી ઉપર નભે છે, કોઈ અન્ય પ્રાણીઓનો નાશ થતો જાય તો એવા કારણોસર પણ સામૂહિક વિલોપન થાય અથવા કુદરતી આફતોને કારણે, જેમ આગળ આપણે ડાયનોસોરનું સેમ્યા તો એ કુદરતી આફતને કારણે એનું સામૂહિક વિલોપન થયું છે. તો આવું અત્યાર સુધીમાં 5 વખત બન્યું છે. વર્તમાન સમયમાં 6ઠી વારનું વિલોપન કે વિનાશ પ્રગતિ ઉપર છે. હવે 6ઠી વખત થવામાં બહુ લાંબો સમય નથી, તે પહેલાના 5 ઘટનાક્રમથી કેવા પ્રકારે અલગ હશે એની કોઈ ધારણા આપણે આપી શકતા નથી. તફાવત ફક્ત તેના દરમાં છે. એટલે કે આ 5 વખત જે સામૂહિક વિલોપન થયું ત્યારનો સામૂહિક વિલોપનનો દર, અને હવે વર્તમાન આવનારા સમયમાં જે 6ઠી વખત એવો ઘટનાક્રમ બનશે તો એનો દર, એ બંનેમાં ઘણો બધો તફાવત છે. એટલે કે પહેલાના દર કરતાં વર્તમાન સમયમાં જે સામૂહિક વિલોપન થશે એનો દર વધારે હશે. વર્તમાન સમયમાં જાતિઓના વિલોપનનો દર એ માનવ અસ્તિત્વના સમય પૂર્વે થવાવાળા વિલોપન કરતાં 100 થી 1000 ગણો ઝડપી આંકવામાં આવ્યો છે. અગાઉ માનવ જાતિના અવતરણ પહેલા જે 5 વખત આવું બન્યું સામૂહિક વિલોપન, તો ત્યારે જે દર હતો એના કરતા 100 થી 1000 ગણો વધારે દર હશે જે હવે 6ઠી વખત જે સામૂહિક વિલોપન થશે ભવિષ્યમાં, તો એ સામૂહિક વિલોપનનો દર અગાઉના વિલોપન કરતા કેટલો વધારે હશે? 100 થી 1000 ગણો વધારે હશે. અને આ ઝડપી દર માટે આપણી ક્રિયાવિધિઓ જ જવાબદાર છે. કુદરત આફતો જે આપે છે એ તો છે, પણ આવડો મોટો સામૂહિક વિલોપનનો દર જે થવાનો છે તો એની પાછળ આપણે જ ખાસ જવાબદાર છીએ. આપણી જે બધી ક્રિયાવિધિઓ છે એ જવાબદાર છે, એટલે કે માનવીય પ્રવૃત્તિઓ. પરિસ્થિતિવિદોને ચિંતાજનક ચેતવણી છે કે જો જાતિ ઘટાડાનો આ વર્તમાન સિલસિલો સતત ચાલુ રહ્યો તો આવતા 100 વર્ષોની અંદર જ પૃથ્વી પરની તમામ જાતિઓની લગભગ 1/2 ભાગની જાતિઓ વિલુપ્ત થઈ જશે. આ જે બધા પરિસ્થિતિવિદો છે એને એક આ ચિંતાજનક ચેતવણી છે કે જો અત્યારે વર્તમાન સમયમાં લુપ્તતાનો જે દર ચાલે છે આવો નવો દર જો સતત ચાલુ રહેશે સિલસિલો, તો આવનારા 100 વર્ષોની અંદર પૃથ્વી ઉપર કુલ જેટલી જાતિઓ છે એની 1/2થી પણ વધારે જાતિઓ વિલુપ્ત થઈ જશે. આપણે તો ઉચ્ચ કક્ષાના છીએ, કદાચ આપણને ડર નહીં હોય, પણ આપણી આજુબાજુની જાતિઓ જે પછી માત્ર ફોટોગ્રાફ સ્વરૂપે રહી જશે, જેમ કે કદાચ મેં અને તમે આપણા બાળપણમાં કાગડાઓ ઘણા જોયા હશે. આપણા ગામડાઓમાં તાર ઉપર બેઠા હોય, ઝાડવા ઉપર બેઠા હોય, આપણા ઘરની ક્યાંક છત ઉપર બેઠા હોય તો ઘણા બધા કાગડાઓ આપણે જોયેલા છે એક સાથે. પણ અત્યારે ભાગ્યે જ કોઈના નસીબ સારા હોય તો જ કાગડો જોવા મળે છે. તો આ શું છે? તો એ લુપ્ત થઈ ગઈ જાતિ. આવનારી પેઢીઓને કાગડો શું છે ખબર જ નહીં પડે. એને આપણે ખાલી એક ફોટામાં બતાવશું કે આને કાગડો કહેવાય. એવું ને એવું ધીમે ધીમે અત્યારે ચકલીની બાબતમાં પણ બનવા લાગ્યું છે. આજથી 7-8 વર્ષ પહેલા જ ચકલીઓ ઘણી બધી હતી, જેની સાપેક્ષમાં અત્યારે બહુ રેર કિસ્સાઓમાં જોવા મળે છે. ગામડે ફળિયું હોય સરસ મજાનું, એમાં કોઈ વૃક્ષ હોય તો પાંદડાઓ કરતાં તો ચકલીઓ જાજી જોવા મળતી પહેલાં, આપણે જ્યારે સાવ નાના હતા ત્યારની વાત. એની સાપેક્ષમાં અત્યારે આપણે જોઈએ તો એ વૃક્ષ છે એ ચકલીઓ વગરનું જોવા
મળશે આપણને, તો આના પાછળ આપણે જ બધા જવાબદાર છીએ. સામાન્ય રીતે કોઈ પ્રદેશમાં જીવિતતાને નુકસાન થવાથી, કોઈ નાના એવા ક્ષેત્રો હોય કે મોટા એવા ક્ષેત્રો હોય, જો જીવિતતાને નુકસાન થાય તો પહેલું છે કે વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો થાય. નુકસાની થાય કોઈ જીવિતતા તો એના કારણે કેવા કેવા પરિણામો આવી શકે તેની અહીંયા ટૂંકમાં ચર્ચા કરી છે. સામાન્ય કોઈ પ્રદેશ જૈવ વિવિધતા નુકસાન થાય તો પહેલું બતાવ્યું વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો થાય. વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો સ્વાભાવિક છે, આપણે વિચારી શકીએ. પછી બીજું આપ્યું છે દુષ્કાળ જેવા પર્યાવરણીય ઉપદ્રવો તરફનું નિમ્ન પ્રતિરોધન. દુષ્કાળ જેવા પર્યાવરણીય જે કઈ આપત્તિઓ આવે તો એવા પર્યાવરણીય ઉપદ્રવો સામે નિમ્ન પ્રતિરોધન, મતલબ કે દુષ્કાળ જેવી કોઈ પર્યાવરણીય સ્થિતિ ઉદ્ભવે, જો વનસ્પતિઓની સંખ્યા ઓછી થઈ જશે તો ધીમે ધીમે વરસાદનું પ્રમાણ ઘટી જશે, અથવા તો ક્યાંક પડે ને ક્યાંક ના પડે ને આવું બધું થાય જે અત્યારે આપણે ભોગવી જ રહ્યા છીએ. તો આવી બધી પરિસ્થિતિઓ સામે જે આપણે જીવિતતાને લઈને પ્રતિરોધન આપી શકતા હોય એ આપી શકતા નથી, પ્રતિરોધન ઓછું થઈ જશે. ત્રીજું કીધું છે વનસ્પતિ ઉત્પાદકતા, પાણીનો ઉપયોગ અને જંતુ તથા રોગચક્રો જેવી કેટલીક નિવસન તંત્રકીય પ્રક્રિયાઓમાં પરિવર્તનશીલતા વધવા પામી છે. વનસ્પતિ ઉત્પાદકતા, વનસ્પતિ ઉત્પાદકતા, પાણીનો ઉપયોગ અને જંતુ તથા રોગચક્રો, આનું પણ અત્યારે વર્તમાન સમયમાં જ આ બધું આપણે ભોગવીએ છીએ. રોગચક્રો જેવી કેટલીક નિવસન તંત્ર પ્રક્રિયાઓમાં પરિવર્તનશીલતા વધવા પામી છે. વનસ્પતિ ઉત્પાદકતા વધારવા માટે આપણે પાણીનો ઉપયોગ, જંતુનાશકો, આવું બધું રસાયણો ને બધું વાપરતા હોઈએ છીએ, તો એના કારણે પર્યાવરણમાં જે એ કંઈક ને કંઈક નુકસાન થતું હોય છે, તો એ જંતુ તથા રોગચક્રો જેવી કેટલીક નિવસન તંત્રકીય પ્રક્રિયાઓ જે હોય એમાં પરિવર્તન આવવા લાગ્યું છે મોટા ભાગે, બરાબર. એટલે તો આપણે મોટાભાગની ઋતુનો અહેસાસ એક જ દિવસમાં થઈ જાય છે, બરાબર. વહેલી સવારમાં ઠંડી લાગતી હોય, બપોરે તડકો થતો હોય, સાંજે છે ચોમાસા જેવું વાતાવરણ થઈ જાય છે. ગયા વર્ષે તો વરસાદ હોળી કરીને ગયો, આપણે બધાએ જોઈ, તો આ બધી ટૂંકમાં અનિયમિતતાઓ નિવસન તંત્રોની અંદર આવવા લાગે છે. તો હવે જૈવ વિવિધતાની નુકસાનીના જે કારણો છે મહત્વના મુખ્ય, એ કારણોની ચર્ચા હવે આપણે આગળના લેક્ચરમાં કરીશું.